હાલો યુટ્યુબ ફેમિલી, મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય મહાદેવ, જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો મજામાં જશો. તો જો મિત્રો, આપણે આજ ઘણા દિવસથી વ્લોગ લઈને આવી જશે તમારી સમક્ષ. તો મિત્રો વિડીયોમાં ઠેડુધી રહેજો અને પૂરેપૂરો જોજો. તો હાલો મિત્રો, હવે આપણે જઈ ખેતરમાં આંટો મારવા કે અમને ડુંગળી વાવેલી છે એ કેવી ઉગી અને કેવી છે હું તમને બતાડું. તો હાલો હવે આપણે જઈ ખેતરમાં આંટો મારવા. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પૂરેપૂરો જોજો. અને હાવ ચેનલમાં નવા અને પહેલા વહેલા હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. તો જુઓ મિત્રો, આ છે અમારી ઝાર વાવેલી. કારણ કે આ વરસાદ પહેલાં વાવેલી છે, કોરામાં વાવીને પાઈ દીધી હતી, ને પછી ઉપર વરસાદ થઈ ગયો એટલે આને એક પણ પાયેલું છે. અને હવે જો પાય એવી થઈ ગઈ છે અને અત્યારે ઝાર બહુ સારી છે. અને આ જો અમારી વાવેલી ડુંગળી છે, તો જુઓ તમે જોઈ શકો છો. અને જો અત્યારે આમાં પાણી ચાલુ છે, આપણે અંદર જઈ અને આમાં કેવી ઉગી છે જુઓ તમે મિત્ર. કારણ કે પણ ડુંગળી બહુ સારી ઉગી છે, વાવેલી છે, પણ આમ કોઈને લાગે નહીં કે આ વાવેલી છે એમ. પણ અત્યારે તો શું છે, આંધુ વરસાદનું એવું વાતાવરણ હતું એટલે ડુંગળી બે શરમા વાળીને એવી છે. તો જો અમારે ભાવેશભાઈને અહીંયા પાણી વાળશે, અહીંયા જો પાણી ચાલુ છે. આ જે ડુંગળીને બીજું પાણ છે, તો જો વલખાલી પાતા પાતા આવે છે. જો અહીંયા મારે ભાવેશભાઈ કવેથી આવે છે મોટો ચાલુ કરી. જય માતાજી, જય બાપા સીતારામ, ભોળાનાથ, બધા મિત્રોને. આપણે જો અમીરભાઈ વિડીયો કેટલા દિવસ નહોતો બનાવ્યો, આજે બનાવ્યો છે. ને આમાં શું છે ભાઈ, વિડીયો બનાવવાનો સમય ન રહે, નકર તો રોજે રોજના કે એક આત્રા મોકલતા હોય તો જ આપણે લાઈક ને સબસ્ક્રાઈબ ને મિત્રો વધે એવું તો હોય. પણ શું છે કે આપણે ખેતીવાડીમાંથી ધંધામાં જરાક ખુલ્લું હોય એટલે વિડીયો ઉતારવાનો સમય ન રહે એટલે એવું થાય ભાઈ. આપણા મિત્રો હોય એટલે આપણે વિડીયો ઉતારે છે ને લાઈક શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. નાનકડી એમ તો કોમેન્ટ કરજો કે કેટલા કેટલા જુઓ છો, ક્યાં ગામથી જુઓ છો, કોમેન્ટમાં જરાક જણાવજો અમને. તો આ જો અમારી વાવેલી ડુંગળી છે મિત્રો, તમે આપણે વિડીયોમાં આપણે બતાડેલું છે આગળ. પણ કેવી ઉગી ભાવે છે ડુંગળી? ડુંગળી એક નંબર ઉગી ને આવતી રહે. હવે તો સોપાની થાય તો વવરાવવાની તે મજૂરી. કારણ કે જો ડુંગળી આપણે વાવીએ ને એટલે બહુ વણ સારી ઉગી છે. કારણ કે આવું તો દાડીએ સોપી જ દે, દાડીએ સોપીને એવી જ ડુંગળી વાવેલી છે. કારણ કે ઓછા ખરચમાં આપણે 5000 નો ખરચમાં ઓલા કે 7 વીઘા ની ડુંગળી સોપાઈ ગઈ ને ઓલું 50000 રૂપિયા હોય 7 વીઘા ની ડુંગળી. દર વર્ષે ડુંગળી કરવી હોય તો મજૂર ને એવું ન મળે, તો આપણે સીધી વાવી જ દેવાની હોય. શું છે કે સ્પેશિયલ કળી વાવવાનો વાવણી આવેલો છે, એ વાવણીયાથી સારામાં સારું રિઝલ્ટ આવે છે, બેસ્ટ થાય છે ને ઓછા ખર્ચે આપણને સંધાય ને હારવાર આપણે ડુંગળી ઉગાડી દઈ. આપણે જો અત્યારે સોંપાવી તો આપણને અત્યારે મજૂર મળતા નથી, આપણે પૈસા દેતા મજૂર નથી મળતા. આનું તો ભાઈ શું થાય એ કઈ નક્કી નહીં જો હતા. અત્યારે હવે ડુંગળીના 600-700 વેચા દીધા કે નિકાસ બંધ કરી દીધી. ખેડૂતને પાકવાની છે તા નિકાસ બંધ થઈ ગઈ. હજી તો આપણે તો ભાઈ પાકવાને બદલે હજી તો કળિયા ભગા પડો. હજી તો અમારે તો જો બીજું પાણી પીવે છે. બસ એક કોરામાં પાયું થયું ને એક વરસાદ આવી ગયો, વરસાદ પછીનો આ જો બીજું પાણી છે ચાલુ છે એટલે હજી તો આને 3 મહિના વયું છે, 2-2.5 મહિના જેવું થઈ જાય. વરસાદ ડુંગળીને નડી જાય, બીજા મોલને નો બહુ વાંધો આવે ઘઉં ને જુવાર ને, પણ ડુંગળીને તો ખાસ નડે. શું છે કે વાતાવરણ ડુંગળીનું ન કહેવાય. અત્યારે જુઓ મિત્ર, આ જરાક વરસાદને કારણે આંધી પીળી દેખાય છે ડુંગળી, કારણ કે આંધો શરમો લાગી ગયો છે. ને અત્યારે વ્યૂ એક નંબર આવે છે એટલે અત્યારે જો આંધું વાતાવરણ છે એટલે સારું વ્યૂ આવે છે. ને ક્યાં ગામથી વિડીયો જુઓ છો, કોણ કોણ સપોર્ટ કરો છો, લાઈક કરો છો, બધા લાઈક કોમેન્ટ કરી દેજો અને નીકી એવી કોમેન્ટ કરી દેજો અને બધા સપોર્ટ કરતા રહેજો. અને ચેનલમાં જો હાવ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. આપણે પણ તમે ઓલું કરશો એટલે આપણે તમારા વિડીયોને સપોર્ટ કરતા રહેશું.
આપણે તો જો ગમેનો વિડીયો જોતા હોય લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેવાનું, બાકી આપણે કાયમિક માટે જોઈએ કે ન જોઈએ પણ લાઈક ને સબસ્ક્રાઈબ તો નવા હોય, બસ મિત્ર એકબીજાને સપોર્ટ કરતો રહેવાનું. તો જો અત્યારે ક્યારો ભરાઈ ગયો છે, તો જો અમારે મહેશ તો નાકું વાળે છે, જો આ રીતે કઈક પાણી વાળવાનું હોય. ભણે તો આપણે આવું બધાને શીખવાડવું જ પડે, નકર એને પાણી વાળતા ન આવડે, એટલે પછી પાણી વાળવાનું થાય તો વાંધો ન આવે. કારણ કે હંધુય કરવું પડે અત્યારે. તો જો આ રીતે નાકા વાળવાના હોય, તો આપણે આમ જઈ થોડોક આગળ. તો જો આ રીતની છે અમારી ડુંગળી મિત્ર. તો જો મિત્ર અહીંયા અત્યારે પાણી ચાલુ છે, એટલે જો અહીંયા ડુંગળીમાં અત્યારે બગલા સરે છે, કારણ કે એનો ખોરાક છે એટલે એ જીવજંતુ ખાય છે, અને જ્યાં પાણી ચાલુ હોય ત્યાં બગલા હોય જ તે જુઓ તમે. અહીંયા જો અક્યારમ પાણી આવે છે, અને મારે મહેશે નાકું વાળી લીધું છે, અને જો અહીંયા પાણી પગી ગયું છે, અને અહીંયા છે ધોર્યો, અને આ છે એટલી આંકડી. ઓકે, કેદુંનું પાયું નથી એટલે થોડુંક ખૂંકાઈ વધારી ગયું, અને અત્યારે તો શું છે બહુ વાતાવરણ સારું નહોતું એટલે અમે બે પાણીની તાણ પડવા દીધી, કારણ કે અત્યારે વાદળાનું વાતાવરણ છે એટલે બહુ ડુંગળીને અનુકૂળ ન આવે. તો આમાં જો અહીંયા આ બાજુ અધોરીએ મૂળાને એવું નાખેલું છે આ ઠેઠ સુધી. હા, જેને મૂળા ખાવો હોય ને, કારણ કે હવે જો 10 જમણ પછી આ ખાય એવા થઈ જ જશે. તો મિત્રો આવજો આપણી વાડીએ મૂળા ખાવા. હા, મૂળા, કોથમરી, મેથી. જો આમાં અત્યારે બગલા સરે છે, કારણ કે આ બગલામાં ભાવેશભાઈ સરવા ન દેવાય ડુંગળીમાં, કારણ કે આ ભાંગી નાખે એટલે આને ઉડાડાય. કે આ ડુંગળી નાની છે એટલે વાંધો નહીં, નતર તો જો આ ડુંગળી મોટી હોય તો આમાં લોદર ભાંગતા જાય. પાણીની હાર વાર હાલે. તો જો મિત્ર અત્યારે હાનનું હાવ વાતાવરણ થઈ ગયું ને, દી હાથમાં જ હશે. તો જો મિત્ર અત્યારે હાવ કેવો મસ્તીનો વ્યૂ આવે છે ઝારનો, કારણ કે એકદમ લીલું સમ છે, ને આ જો ડુંગળી અમારી એમાં પાણી ચાલુ છે એટલે અહીંયા બગલાને એવું દેખાય છે, ને અહીંયા જો અમારે મહેશ પાણી વાળે. હવે આ આંકડીમાં છેલ્લો ક્યારો છે, આ ક્યારો પી જાય એટલે આંકડી બીજી આંકડી પાણી લઈ લેવાનું છે. હવે આમ એક જ ક્યારો છે એટલે હવે પછી આપણે આ ઉપલી આંકડી પાણી લઈ લેવાનું છે આમાં. તો આપણે જઈએ બાજુ. તો મિત્રો અમારી ડુંગળી વાવેલી છે, એ તમને કેવી લાગી કહેજો. તો મિત્રો આ તો અમારી ડુંગળીનો વિડીયો, કારણ કે અમારી ડુંગળી વાવેલી છે અને એ તમને બતાડી દીધી. તો અમારી ડુંગળી કેવી છે વાવેલી, તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો. અને હજી પણ આપણે આગલા વિડીયોમાં બતાડીશું બીજા ખેતરની ડુંગળી, કારણ કે અમે 2-3 ચાર ખેતરમાં ડુંગળી વાવેલી છે અને બધી વાવેલી જ છે, વણ સોંપેલી નથી, એટલે આપણે બીજા ખેતરને આપણે બીજા વ્લોગમાં આપણે તમને બતાડીશું. કારણ કે આ તો આપણે ઘણા દિવસથી વ્લોગ નહોતા બનાવતા, આમાં અત્યારે પાણી ચાલુ હતું અને ભાવેશભાઈની પાણી વાળતા એટલે આપણે એને કરાંટો મારવા ગયા, એટલે આપણે વ્લોગ બનાવી નાખ્યો અને આપણે બીજા વ્લોગે આપણે બનાવીશું બીજા ખેતરને તમને બતાડીશું. અને હવે જો અત્યારે અન્નનું દિયાથમ મજો છે, તો હવે આપણે ધીમે ધીમે ઘેરે જઈએ. કારણ કે અત્યારે તો જો ઝાડનો વ્યૂ જ કંઈક એવો આવે છે અલગ, કારણ કે હાલ દિયાથમ જો ને બહુ મસ્તને અત્યારે વ્યૂ આવે.
તો મિત્રો, જો અમારો વિડીયો તમને ગમે અને સારો લાગે તો લાઇક કોમેન્ટ કરી દેજો, અને અમારી ચેનલમાં હાવ તમે નવા અને પહેલાં વહેલા હોય તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. તો હવે આપણે જ્યાં સુધી નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને બાય બાય.